નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. કડીના સુજાતપુરા રોડ ઉપર ચંદીગઢમાં છેલ્લા 8 દિવસમાં એક જ પરિવાર ઉપર જીવલેણ હુમલાથી પરિવાર ભયના ઓથાર નીચે. બનાવની વિગત એવી છે કે કડીના સુજાતપુરા રોડ ઉપર ચંદીગઢમાં પ્રેમલગ્નની અદાવતને ધ્યાનમાં રાખીને એક જ પરિવાર ઉપર વારંવાર હુમલો કરતા પરિવારજનો ભયભીત બન્યા છે. કડીમાં સુજાતપુરા રોડ ઉપર ચંદીગઢમાં આજથી 15 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરી પોતાનો ઘર સંસાર રાબેતા મુજબ રહેતા હતા. આ પ્રેમલગ્નની અદાવત ધ્યાનમાં રાખીને 8 દિવસમાં 3 વખત પરિવારના સભ્યો ઉપર અસામાજિક તત્વોએ જાનલેવા હુમલો કર્યો હતો. ઘરના સામાન પણ વેરવિખેર કર્યો હતો. આગળ હુમલો કરી એક આધેડ વયના મજૂરી કરીને ગુજરાન ચલાવતા ઠાકોર ચંદુજી સોમાજીને ઈજાઓ પહોંચાડી હતી અને ગઈકાલે બપોરના સમયે એક મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘાયલ મહિલાને કડીની ભાગ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની જાણ કડી પોલીસ સ્ટેશનને થતાં કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગુનો નોંધી અસામાજિક તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા. ભોગ બનેલા પરિવારનું કહેવું છે કે અમારા ઉપર હુમલો કરનાર અસામાજિક તત્વોને કડી પોલીસ તાત્કાલિક પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે. કડી પોલીસ પોતાની ફરજ સમજીને ભોગ બનેલા પરિવારની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનેલા પરિવારની દુર્દશા આપ ઉપરના દ્રશ્યોમાં જોઈ શકો છો. સ્પીડ ન્યૂઝ 17 સાથે ઇસ્માઇલ ઘાંચી, કડી. શું નામ છે બેન આપનું? મારું નામ રેખા. આ કયો ઇલાકો કહેવાય? ચંદીગઢ સુજાતપુરા રોડ. શું બનાવ બન્યો હતો આપની સાથે? કાલે મારી મમ્મી બપોરે ઘરે હતી, એકલી મારા પપ્પા ઘંટી હતા અને 3 લોકો બાઈક લઈને આવ્યા અને જીવલેણ હુમલો કર્યો. ખુલ્લા અસરા અને તલવારો લઈને આવ્યા, હાથ ઓસરીમાંથી બહાર ખેંચી નાખી દીધી અને ફટાફટ મારવા જ માંડ્યા. અસરાના ઘા અહીંયા ખભાના ભાગે, અહીંયા પેટોમાં કોઈ જગ્યા બાકી નહીં રહેતી. હાથ પગ બધું એટલા માર્યા ને કે કોઈ આમ ભાગ્યધરમાં લઈ ગયા. ભાગ્યધરના ડૉક્ટર છૂટી પડ્યા કે હવે અમદાવાદ લઈ જાઓ, ભાગ્યધરમાં ના રાખશો એમ. 3 અઠવાડિયાની અંદર આ 3 કિસ્સા બન્યા. હજુ સુધી એ પકડાયા નહીં. અમારા સાહેબ મજૂરી ઉપર જીવે ક્યાં સુધી આવી રીતે અમારે પટકવાનું? સાધનો બી બધા તોડી નાખ્યા, એક સાધન હાજુ નહીં રાખ્યું. ક્યાં જવું, ક્યાં નહીં, શું કરવું કંઈ ખબર નહીં પડતી. ઘરની બહાર નીકળીએ તો એ બહાર, ઘરમાં રહીએ તો બી ઘરમાં આવીને હુમલો કરી જાય છે. ઘરમાં આવીને પકડી પકડીને ઘસેડીને બહાર શરીરને તારિયાને તલવારો જ લઈને આવે, બીજું કંઈ લઈને જ નહીં આવતા. એના સિવાય કંઈ લઈને જ નહીં આવતા, ડાયરેક્ટ જ મારવાવાળી જ કરે, કંઈ વિચાર જ નહીં કરતા. લેડીઝ હોય કે ગમે તે હોય, એમાં પપ્પાને કાલે ઘંટીએ જઈ એમને દોડાયા હતા, એ દોડીને જતા અને ઘંટીમાં ઘંટી એમને મારી નાખતા કાલે. અને હું તો અમદાવાદ હતી, મને તો કંઈ ખબર નહોતી. આ તો ફોન આવ્યો પછી ખબર પડી કે આવું થયું બધું. હવે અહીંયા ભાગ્યધરમાં બી ડૉક્ટર છૂટી પડે, અમદાવાદ લઈ જવાનું કીધું. હવે મરી જશે તો કોણી જવાબદારી લેશે? કંઈ હા ના થઈ જશે તો મારા મમ્મીને શું કરવાનું? ક્યાં સુધી આ રીતે બિયાતું બિયાતું આવવાનું? કોઈ નિર્ણય નહીં આવતો આનો. હેરાન હેરાન થઈ ગયા. હવે ક્યાં સુધી આ રીતે જીવાનું? એક અઠવાડિયાની અંદર 3 કિસ્સા આવા બન્યા, 3-3 સિરિયસ કરી નાખેલા કેસ. ના પાડી દીધી.